મારે ત્યાં જોડાવાનું ને એ કશું કંઈ હતું જ નહીં. દિલીપભાઈની દોસ્તીને કારણે અનાયાસે ફાટો એના તરફ ગયો. એ અહીંયા આવીને પાર્ટીમાં પરિવારમાં બધાને પૂછી ગયેલા કે આને અમે હવે ઉઠાવીએ છીએ. જેલકાળ દરમિયાનના પરિચયને કારણે એ બધા નેતાઓએ પછી પાર્ટીની વ્યવસ્થામાં અહીંયા એને ભાજપ સાથે જોડ્યા. રાજકોટની અમારી કેશુભાઈ અને ચિમન કાકાની જોડી, જુનાગઢમાં સૂર્યકાંતભાઈ અને નારસિંહભાઈની જોડી, અશોકભાઈ અને હરીનભાઈની જોડી, કાશીરામભાઈ અને ફકીરભાઈની જોડી, 2002માં હું ચૂંટણી હાર્યો. એવું કહેવાય છે કે નરેન્દ્ર મોદીજીની ગુડ બુક્સમાં રૂપાલાજીનું નામ આવે છે. ગુજરાતમાં એની કેબિનેટમાં હોય અને ભારતની એની કેબિનેટમાં હોય એવો હું એક જ છું. અગાઉના એપિસોડમાં આપણે કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાજીના અંગત જીવન અને સંઘર્ષ વિશે વાત કરી, ત્યારે કેવી રીતે તેમણે રાજકીય સફરની શરૂઆત કરી, એક કાર્યકર્તામાંથી કેવી રીતે તેઓ કેન્દ્રીય પ્રધાન સુધી પહોંચ્યા. તો આવો વધુ એક વખત મળીએ કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાજીને. માધ્યમિક શાળાના શિક્ષકમાંથી રાજકીય કારકિર્દી શરૂ કરવામાં દિલીપ સંઘાણીનો કેટલો સાથ? નહીં, એ મુખ્ય પરિબળ જ એ ગણાય, કારણ કે એ જન્મજાત નેતા છે. માધ્યમિક શાળાના અમારા કેરિયરમાં હું એ ચૂંટણીઓમાં નતો પડતો, પણ હું એનો રાઇટ હેન્ડ સપોર્ટર જરૂર હતો. એની બધી વિધિઓમાં એકદમ નજીકથી, પછી એની એકચ્યુઅલી તો મીસામાં ધરપકડતી કટોકટી વખતે, અને એ અમદાવાદ સાબરમતી જેલમાં અમારા બે મિત્રો અહીંથી ગયેલા, એ અને રામજીભાઈ કાપડિયા. પછી જેલની અંદર એ વખતે બધા જનસંઘના નેતાઓ મોટાભાગના ત્યાં સાથે હતા, ને એમની સાથેના જેલકાળ દરમિયાનના પરિચયને કારણે એ બધા નેતાઓએ પછી પાર્ટીની વ્યવસ્થામાં અહીંયા એને ભાજપ સાથે જોડ્યા, જનસંઘ સાથે જોડ્યા પ્રયાસપૂર્વક. એ વખતના પ્રદેશ નેતૃત્વ અને એને કારણે દિલીપભાઈ રાજકારણમાં અને પાર્ટીમાં જોડાણ બીજેપીમાં, અને એને કારણે મારો સંપર્ક અને સંબંધ એમની સાથે આવ્યો. ગુજરાતના જાહેર જીવનમાં ભારતીય જનતા પાર્ટીની કેટલીક જોડીઓ રાજનીતિ ઉપર અસર કરી છે. રાજકોટની અમારી કેશુભાઈ અને ચિમન કાકાની જોડી, જૂનાગઢમાં સૂર્યકાંતભાઈ અને નારસિંહભાઈની જોડી, અશોકભાઈ અને હરીનભાઈની જોડી, કાશીરામભાઈ અને ફકીરભાઈની જોડી, અનંતભાઈ અને સુરેશભાઈની જોડી, આ બધી જોડીઓ પોલિટિકલી નેતૃત્વ કરતી હતી એ વખતના રાજકીય સિનારીઓમાં. એવી અમારી પણ એક જોડાયેલી, મારી દિલીપભાઈ સંઘાણીની, અને અત્યારે કદાચ અમારી આ એક પેર છે. 40 વર્ષની અમારી રાજનીતિમાં એક જ વિસ્તારના અમે બે, એક જ ક્લાસના અમે બે, એક જ વિધાનસભા ક્ષેત્રમાં હોવાથી રાજકીય રીતે સામાન્ય રીતે ટકરાવ સ્વાભાવિક આવી જાય. એને બદલે અમારે ટકરાવ તો ના આવ્યો, ઉલટાનું ઘાટું થયું. અને આજે પણ ગઈ રાત્રે 12:30 અમે નોખા પીડ્યા આખો દિવસના કાર્યક્રમોમાંથી, અને ઈશ્વરની કૃપા કે અમારી રાજકીય જોડી પણ એક ઘનિષ્ઠ મિત્રતામાં પરિણમી, પણ એ 6ઠા ધોરણના મારા ભાઈ બંધ છે. આજે છે ને, અમે વર્ષમાં 2 વર્ષમાં, પહેલાં તો થોડુંક નિયમિત હાલતું, હવે બધી વ્યસ્તતાઓના કારણે જ થતું, પણ અમે હજી આ એક કાર્યક્રમ કરીએ છીએ અમે જૂના ભેરુડાઓને ભેગા કરવાનો, અને ગમે ત્યાં એકાદી વખત મળીએ તો એકાદી રાત્રિ સાથે બધા પરિવાર સહિત એને ગાળીએ છીએ. અને હજી બધા રિસ્પોન્ડ પણ કરે છે, આવે છે, અને હેતપૂર્વક એ વ્યવસ્થાઓ ચાલે છે.
રાજકારણમાં પાપા પગલી કરી રૂપાલાજી આપે ત્યારે ભારતીય જનતા પાર્ટી કહી શકાય કે એ પ્રમાણે અત્યારે જે સ્થિતિ છે એ પ્રમાણેની નહોતી, શરૂઆત કહી શકાય. તો એ સમયે ભાજપની વિચારધારા સાથે જોડાવાનું કોઈ ચોક્કસ કારણ, કારણ કે આપની પાસે બીજા ઘણા વિકલ્પ હતા રાજકારણમાં જોડાવા સાથે કે બીજી કોઈ પાર્ટી સાથે આપ જોડાવા? અનાયાસે તો મેં કહ્યું ને, મારો રાજકીય સ્વભાવ જ નહોતો, એટલે મને કઈ રાજકારણમાં સંશોધન કરીને કે મહત્વાકાંક્ષી પણ મારો નેચર નહોતો, એટલે મારે ત્યાં જોડાવાનું ને એ કશું કઈ હતું જ નહીં. દિલીપભાઈની દોસ્તીને કારણે અનાયાસે ફાટો એના તરફ ગયો, પણ ઘટના તરીકે જેને કહેવાય કે કોઈ સ્પર્શ થાય, કોઈ ઘટના બને, એવી એક ઘટના એ 88-89 સાલમાં નરેન્દ્રભાઈ મોદીજી આપણા ગુજરાતના મહામંત્રી તરીકે આવ્યા, સંગઠનના મહામંત્રી તરીકે એમને જવાબદારી સોંપી. એમણે એક અપીલ કરેલી કે પાર્ટીનું ડેવલપમેન્ટ કરવા માટે પૂર્ણકાલીન કાર્યકર્તાઓએ નીકળવું જોઈએ. એના રિસ્પોન્ડમાં મેં જાણ કરેલી કે હું નીકળું, તમારી અપેક્ષા હોય તો અપીલને માન આપીને પૂર્ણકાલીન. પછી મારી સાથે બધી ચર્ચાઓ પ્રદેશના આગેવાનોએ આવીને કરેલી કે ભાઈ પૂર્ણકાલીન એટલે ફરવા જવાનું નથી એમ, અને આમાં આવું આવું બધું છે, વતનમાં નથી કામ કરવાનું, આમાં કશું મળવાનું નથી વગેરે. પણ મેં કીધું એ તો આપણે હવે નક્કી જ કર્યું છે તો એમાં કંઈ વાંધો નથી. એટલે બધી તૈયારીઓ થઈ ગઈ હતી. અનંતભાઈ દવે એ વખતે મહામંત્રી હતા, એ અહીંયા આવીને પાર્ટીમાં પરિવારમાં બધાને પૂછી ગયેલા કે આને અમે હવે ઉઠાવીએ છીએ, બધાએ સંમતિ આપી હતી. અને એ એક પહેલું વહેલું તમે કહ્યું ને એમ કે આ વિચારધારામાં પ્રસ્થાપિત થવા માટેનું, પ્રસ્થાપિત થવામાં જોડાય તો અનાયાસે ગયો હતો, પણ પછી એ વખતે વિચારપૂર્વક આ એક નિર્ણય કરેલો. પણ હું પ્રમુખ બન્યો પછી આ અપીલ આવી, એને મેં રિસ્પોન્ડ કર્યું. ઇન બિટવીન આ 77ની ચૂંટણી આવી ગઈ, ઇમરજન્સી પછીની, અને એમાં લોકસભાની ચૂંટણીમાં 88-89 વાળી જનરલ ઇલેક્શન જે મોરચા સાથે બન્યું, તો એમાં દિલીપભાઈને સંસદની ટિકિટ મળી. પહેલી વખત અમરેલી જિલ્લામાં ભાજપની ટિકિટ ઉપર સ્વતંત્ર રીતે દિલીપભાઈને લડાવ્યા, હું પ્રમુખ હતો, અને ચૂંટણી અમે જીતી ગયા. દિલીપભાઈ સંસદ સભ્ય થઈ ગયા. એ 90માં જનરલ ઇલેક્શનમાં ધારાસભામાં એ ચૂંટાણેલા બીજી વખત, 80માં લડેલા હારેલા, 85માં લડેલા જીતેલા, પછી 90માં રિપીટ થયેલા અને જીતેલા, પછી 88 પછી મારી એન્ટ્રી થઈ, હું પ્રમુખ તરીકે આવ્યો, અને 90ની જનરલ ઇલેક્શનમાં એક સીટ અમે લડ્યા હતા, સંયુક્ત ચૂંટણી હતી જનતા દળ સાથેની, ચિમનભાઈ અને એની સાથે યુતિમાં લડેલા 90ની ચૂંટણી. તો એ લોકસભામાં ચૂંટાણા, આ બાજુ મારે પૂર્ણકાલીનમાં જવા માટેની તૈયારીઓ થઈ ગઈ હતી, અને હું જાઉં એની પહેલાં એ ચૂંટણી ડિક્લેર થઈ ગઈ. એટલે જિલ્લાવાળાઓએ પ્રદેશને એવી વિનંતી કરી કે ભાઈ અત્યારે તમે આને અહીંથી લઈ જશો તો આ લોકસભાની ચૂંટણીમાં પ્રમુખ તરીકે બધી ગોઠવણો એણે કરી છે, તો અમસ્ત અમારે એને પાછો મગાવવો પડશે અહીંયા કામ કરવા માટે, એટલે ચૂંટણી પછી તમે લઈ જજો. તો પ્રદેશવાળાની એ વાત એમણે સ્વીકારી, સારું ચૂંટણી પછી જઈએ, કે હું ચૂંટણી સુધીનું અહીં કામ કરીને પછી જવું એમ કરીને નક્કી થયું. તો ચૂંટણી એમ જીતી ગયા, તો દિલીપભાઈ સંસદમાં ગયા અને એ ધારાસભ્ય હતા, એ સીટ એણે રાજીનામું આપવું પડે, એટલે અમરેલીની વિધાનસભાની સીટ ખાલી પડી, એટલે પેટા ચૂંટણી આવી, એટલે વળી પાછું ઠેલાણું કે ભાઈ પેટા ચૂંટણી પતી જવા દે, પછી જાય. તો પેટા ચૂંટણીમાં મને જ ટિકિટ મળી, એટલે પહેલા ફાટા ઉપર ચડવાનું જે હતું સંગઠનનું કામ કરવાનું,
એને બદલે હું આ ફાટા ઉપર ચડી ગયો. પછી ત્રણ ચૂંટણીઓ હું અહીંથી જીત્યો અને એ પ્રવાહ બીજી રીતે ચાલી ગયો. સરકાર બની ગુજરાતમાં 95માં સરકારમાં બની. પણ એ પછી 2002માં હું ચૂંટણી હાર્યો, ચોથી ચૂંટણી. ત્યાર પછી 88માં પેલું સંગઠનનું અટકેલું કામ ફરીથી મહામંત્રી તરીકે હું જોડાણો 1-2માં, 2-3-4માં અને વળી પાછું એ સંગઠનનું લેણું વિશે મારે કામ કરવાનું તે પૂરું કર્યું. પછી હું પ્રમુખ પણ થયો પાર્ટીનો, સ્ટેટ પ્રેસિડેન્ટ તરીકે કામ કર્યું, આપણે નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે 3 ટર્મ મેં કામ કર્યું. વળી પછી રાજ્યસભાનું ટેન્યોર શરૂ થયું, બાકીનું તમે બધા જાણો છો. એવું કહેવાય છે કે નરેન્દ્ર મોદીજીની ગુડ બુક્સમાં રૂપાલાજીનું નામ આવે છે. ગુજરાતમાં હતા ત્યારે પણ તેની સાથે છે અને જ્યારે દિલ્હીમાં ગયા ત્યારે પણ સાથે લઈને જ ગયા. તેના વિશે શું કહે છે? એમાં ગુડ બુક્સમાં નામ હોવું એ તો આપણા માટે આનંદનો વિષય છે, પણ આટલા લાંબા સમય સુધી નિર્વિઘ્ને સાથે રહેવાનું, સાથે કામ કરવાનું જે અમને અવસર મળ્યો છે એને હું તો ઈશ્વરની પ્રસાદી ગણું છું. અન્યથા આટલો લાંબો સમય આ ક્ષેત્રમાં સાથે સાથે નથી ચલાતું. ચલાય ખરું પણ સાથે સાથે નથી ચલાતું. વિચારધારા હોય પણ તો પણ આ રાજકીય ક્ષેત્ર જ એવું છે કે જેની અંદર બીજા નાના મોટા અનેક મુદ્દાઓ આવતા હોય છે એટલે ફંટાઈ જાય માણસ. એને બદલે અમારે સાથે રહેવાનું અનુકૂલન પણ થયું અને ગુજરાતમાં એની કેબિનેટમાં હોય અને ભારતની એની કેબિનેટમાં હોય એવો હું એક જ છું. એ વખતે મને એ સૌભાગ્ય મળ્યું છે. બાકીના અમારા બધા મિત્રો, અમે તો ઘણી મોટી ટીમ અહીંયા પણ સાથે હતી અને ત્યાં પણ સાથે છીએ, પણ બે જગ્યાએ સાથે રહીને અને ઘણા બધા સંગઠનની અંદર પણ અમે ખૂબ સાથે કામ કર્યું અને સરકારની અંદર પણ ખૂબ સાથે કામ કર્યું એનો બહુ મોટો રાજીપો અને સંતોષ છે. ધન્યવાદ.